નાયબ બાગાયત નિયામકની કચેરી નડિયાદ દ્વારા સંતરામ ગર્લ્સ સ્કૂલ શાળા નંબર 16 નડિયાદ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે 5 દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કિચન કેનિંગ યોજના હેઠળ 6 ગામ પાટીદાર સમાજ મહિલા મંડળની કુલ 35 તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂપિયા 250 સ્ટાઇપેન્ડ સાથે વિવિધ વાનગીઓની બનાવટ શીખવવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં તાલીમાર્થી મહિલાઓએ તારીખ 6 જૂન પ્રથમ દિવસે જામ, તૂટી ફૂટી, ગુલાબ સરબત અને કેળાની છાલની સેવ અને બીજા દિવસે તારીખ 7 જૂનના રોજ ટામેટાની ચટણી, ટામેટા કેચઅપ અને કાચી કેરીની વિવિધ બનાવટો બનાવવામાં આવી હતી. આ પ્રસંગે નડિયાદના તાલીમાર્થી બહેન નેન્સી કેયુર પટેલે જણાવ્યું હતું કે કિચન કેનિંગ યોજના અંતર્ગત મહિલા વૃત્તિકા કાર્યક્રમ તાલીમમાં જોડાઈને તેઓ અથાણા, જામ, ગુલાબ સરબત, કાચી કેરીની બરફી તથા ફળ અને શાકભાજીની વિવિધ વાનગીઓ બનાવતા શીખ્યા છે, જેનાથી તેઓને ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગના આયોજન માટે પ્રેરણા મળી છે. સાથે જ તેઓને તાલીમ દરમિયાન 5 દિવસ સુધી પ્રતિદિન રૂપિયા 250 સ્ટાઇપેન્ડ પણ મળે છે, માટે તેમણે અન્ય મહિલાઓને પણ આ તાલીમમાં જોડાવા માટે અપીલ કરી હતી. વધુમાં મહિલા વૃત્તિકા તાલીમથી મહિલા સશક્તિકરણ કરવાનો આશય જણાવતા બાગાયત અધિકારી રવિ પંચાલે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી વિવિધ વાનગી તેમજ અન્ય બનાવટો વગેરે શીખવીને તેમને ગૃહ ઉદ્યોગ ઊભો કરવાની પ્રેરણા આપવાનો છે. આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી રવિભાઈ પંચાલ, બાગાયત મદદનીશ મહેશ ચૌહાણ, ફિલ્ડ કન્સલ્ટન્ટ પ્રિયંકાબેન વાઘેલા તેમજ 6 ગામ પાટીદાર સમાજ મહિલા મંડળના પ્રમુખો અને તાલીમાર્થી બહેનો હાજર રહ્યા હતા. મારું નામ નેન્સી કેયુર પટેલ છે, હું નડિયાદની રહેવાસી છું. મને આઈ ખેડૂત પોર્ટલ દ્વારા બગાયત ખાતા હેઠળ ચાલતી કિચન કેનિંગ યોજના અંતર્ગત મહિલા વૃત્તિકા કાર્યક્રમની જાણકારી મળી હતી. ત્યારબાદ મેં નાયબ બગાયત નિયામકશ્રીની કચેરી નડિયાદ ખાતે સંપર્ક કરવા કરતા તેઓએ આ યોજના હેઠળ 5 દિવસની તાલીમ આપવામાં આવે છે તથા 5 દિવસને 250 રૂપિયા લેખે સ્ટાઇફંડ પણ મળે છે તેવી માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ અમે 35 મહિલાઓ આ યોજનામાં લાભ લેવા માટે અરજી કરેલ હતી અને હાલ અમારી આ યોજનાની તાલીમ લઈ રહ્યા છીએ, જેમાં અમે પ્રથમ દિવસે જામ, તૂટી ફૂટી, પનીરના લાડુ, ગુલાબનો સરબત, કેળાની છાલની સેવો શીખ્યા છીએ. આજે બીજા દિવસે અમે ટામેટાની ચટણી, ટામેટો કેચઅપ, કાચી કેરીની બરફી અને કાચી કેરીનો સરબત શીખ્યા છીએ. નાયબ બગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા, કર્મચારી દ્વારા અમોને બનાવટ બનાવવા માટે પૂરતું માર્ગદર્શન. હું આ બાબતે સરકારશ્રીનો આભાર માનું છું. નમસ્કાર, મારું નામ રવિ પંચાલ છે. હું બાગાયત અધિકારી કોર્પોરેશન નડિયાદ તરીકે નાયબ બગાયત નિયામકશ્રીની કચેરી નડિયાદ સરદાર ભવન ખાતે ફરજ બજાવું છું. હાલ અત્યારે અમારે ચાલુ વર્ષે બાગાયત ખાતા હેઠળ મહિલા વૃત્તિકા કાર્યક્રમ હેઠળ કિચન કેનિંગની યોજના છે, કે જેની અંદર મહિલાઓને આત્મનિર્ભર થાય તે માટે તેમને કિચન કેનિંગની યોજનામાં જામ છે, જેલી છે, મથાણા છે, કેરીનું સરબત છે, સોસ છે, કેચઅપ છે, લાડુ છે, કાચી કેરીની બરફી છે, આ બધી બનાવવાની જુદી જુદી યોજના, જુદી જુદી બનાવટો બનાવવા માટે અત્યારે અમારી જે યોજના અમલમાં છે તેમાં 5 દિવસની તાલીમ અને 2 દિવસની તાલીમ એ રીતે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમની અંદર અમે 5 દિવસની જે તાલીમ છે તેની અંદર 18 વર્ષથી 50 વર્ષની બહેનોને 18 વર્ષથી 50 વર્ષની બહેનોને અમે 5 દિવસની તાલીમમાં આ બધી બનાવટો બનાવવા શીખવાડીએ છીએ, તેમજ તેમાં એ લોકોને પણ 1 દિવસના 250 રૂપિયા લેખે 1200 રૂપિયામાં 5 દિવસની તાલીમમાં પ્રોત્સાહન રૂપે આપવામાં, સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. તેમજ ત્યારબાદ 2 દિવસની તાલીમ હોય છે તેમાં પણ અમે આ જ બનાવટો 2 દિવસ માટે બનાવીએ છીએ અને તેમાં પણ એમને 250 રૂપિયા 1 દિવસ પૈકી લીધે 2 દિવસના એમને 500 રૂપિયા સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. જેથી આ યોજના પાછળનો મૂળ હેતુ એ છે કે જે મહિલાઓ છે કે જે જુદી જુદી બનાવટો બનાવી પોતાનો ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે અને આત્મનિર્ભર થઈ અને આગળ વધી શકે. નમસ્કાર. I myself, Sakshi Tenkumar Patel.
student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.